स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। આજે આપણે સ્ત્રીઓની વિવિધ ત્રણ પ્રકારની સામાજિક સમસ્યાઓ જે છે જેના જેન્ડર સાથે સંકળાયેલી છે એ બળાત્કારની સમસ્યા, આત્મહત્યાની સમસ્યા અને એના ઉપર થતી કૌટુંબિક હિંસા એ વિશેની વાત કરીશું। પહેલા સેશનમાં આપણે આત્મહત્યા અને બળાત્કાર વિશેની ચર્ચા કરીશું। એમાં બળાત્કાર શું છે, બળાત્કારનો અર્થ શું છે, એનું પ્રમાણ શું છે, એના પ્રકારો કયા છે, बलात्कार ना कारणों क्या है, एना परिणामों क्या है, आ दूर करवा माटे आपणे शुं करी शकीए ए विषयनी चर्चा करीशुं। अत्यारे आपणे जोईशुं तो गुजरात अने गुजरात सिवायना राज्योमां बलात्कारनुं प्रमाण एटलुं बधुं वधी गयुं छे अने आ बलात्कार ए पुरुषो द्वारा स्त्री उपर थती एक महत्वनी बाबत छे। आपणे सौथी पहेला एनो अर्थ जोईए तो बलात्कार जे छे ए स्त्रीओना शोषण एनी असमानता एनी साथे संकळायेली एक महत्वनी सामाजिक समस्या छे। एटले बीजी रीते जो आपणे जोईए तो बलात्कार एटले पुरुष द्वारा स्त्री उपर बळ जबरीनो आचरवामां आवतो जातीय संभोग। आमां बळ जबरी पूर्वक नो जातीय संभोग એ મહત્વની બાબત છે। એટલે એમાં ઈચ્છા અનિચ્છા આ બધી બાબતમાં ઈચ્છા કરતા અનિચ્છા અને એ પણ આપણે જેની ડેફિનેશનમાં જોઈએ કે રેપ ઇઝ નોટ ઓનલી સેક્સ્યુઅલ મોટિવેટેડ, ઇટ ઇઝ વેપન ઓફ પાવર। એટલે જ્યારે સ્ત્રી અને પુરુષના સંબંધોની વાત આવે છે ત્યારે પુરુષ પ્રધાનતા જે છે, પુરુષના જે મસલ્સ પાવર છે એનું સ્ત્રી ઉપરનું એક આક્રમણ અને એ એક એવું ફિઝિકલ વાયોલન્સ છે કે એનાથી સ્ત્રીઓને ફિઝિકલ તો નુકસાન થાય છે જ, પણ એના કરતા વધારે એને જે મેન્ટલ ટોર્ચર થાય છે એ બહુ જ મહત્વની બાબત છે। અને આ એક એવી સિસ્ટમેટિક રીત છે કે જેને લીધે સ્ત્રીઓને એક સ્ત્રી તરીકે કેવી રીતે નાબૂદ કરી શકાય એવી એક બાબત એમાં સમાયેલી છે। એકચ્યુઅલી તો બળાત્કાર જે છે એ ભારતના સંદર્ભમાં જો આપણે જોઈએ તો એક ગુનાહિત વર્તન છે અને આ ગુનાહિત વર્તન એ માત્ર આપણા દેશમાં જ નથી જોવા મળતું, પણ દેશ વિદેશમાં પણ આનું પ્રમાણ એ બહુ મોટા પાયે જોવા મળે છે। દાખલા તરીકે આપણે વિભિન્ન દેશોમાં 1 લાખની વસ્તીએ બળાત્કારનો જો દર જોઈએ તો અમેરિકામાં 26નું પ્રમાણ છે, ઇંગ્લેન્ડમાં 5.5નું, ફ્રાન્સમાં 2.88નું, કેનેડામાં 0.8, જાપાનમાં 3.3, આયર્લેન્ડમાં 1.26 અને ભારતમાં 0.56 છે। એટલે બીજા દેશોની સરખામણીમાં કદાચ આપણને એવું લાગે કે ભારતમાં બળાત્કારનું પ્રમાણ ઓછું છે, પણ એની છેલ્લા થોડીક જો આંકડાકીય વિગતો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભારતમાં બળાત્કારનો દર જે છે એ બહુ ઊંચો રહ્યો છે અને સ્ત્રીઓ માટે આ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાય એવી એક ઘટના છે કે જેને લીધે એને જીવવું પણ ઘણીવાર અઘરું બનતું હોય છે। ભારતમાં 1974માં જે આપણી પાસે આંકડા નોંધાયેલા છે એ મુજબ 2,982, 88માં 8,706, 91માં 9,794 અને 1993માં 11,117 છે। એટલે જો મારે એક વાત ખાસ અહીં કહેવી છે કે છેલ્લા 5 વર્ષોમાં મેં પરમ દિવસે જ ધી હિન્દુ એ પેપરમાં વાંચ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ડૉક્ટર ઇલાબેન પાઠકે છેલ્લા અઠવાડિયા પહેલાં જ ના ટાઈમ્સમાં એમણે લખ્યું છે કે 2001, 2002 અને 2003 એમાં બળાત્કારના આંકડા અને સ્ત્રીઓ સામે થતા ગુનાના આંકડા ખૂબ ઘટ્યા છે। એટલે તમે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છો ત્યારે 1993ની વાત કરી રહ્યા છો, હું 2005ની વાત કરી રહી છું
કે 2001 થી 2005 એ સતત ઘટતા રહ્યા છે. અને એનું મુખ્ય કારણ એ બન્યું છે કે સ્ત્રીઓની જાગૃતિ, સ્ત્રી સંસ્થાઓની જાગૃતિ, સરકારની જાગૃતિ અને સાથે સાથે સરકારના પગલાં. કારણ કે બળાત્કાર ખરાબ જ છે, ન જ થવો જોઈએ. અને તમે સૌ મિત્રોએ પણ જોયું હશે કે ભારતમાં એ ઓછો છે. એનો અર્થ એ થયો, બે અર્થ થઈ શકે, કાં તો એ રજીસ્ટર ઓછા થાય છે અથવા તો ભારતનો પુરુષ હજુ એટલી હિંમત કરતો નથી. એટલે આપણે જ્યારે સોશિયોલોજીસ્ટ તરીકે વાત કરીએ ત્યારે 2005ની જ્યારે વાત કરીએ તો 2001 થી 2005, હમણાં જ કદાચ 10 દિવસ પહેલાં ડૉક્ટર ઇલાબેન પાઠકનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નિવેદન હતું, એક આખો આર્ટિકલ હતો, એમાં હતું કે 94 અને 2001 એની બધી સંખ્યાઓ એણે જોઈ હતી અને એમણે કહ્યું કે આ એમાં એ ડોમેસ્ટિક વાયોલન્સ સ્ત્રીની સામે ઓછું થયું છે. સાથે સાથે હિન્દુમાં 3 દિવસ પહેલાં એની ચર્ચા હતી આખી કે સૌથી એમાં ગુજરાત બહુ પાછળના ક્રમે આવે છે. સારી વાત છે એકદમ, કારણ કે ગુજરાતમાં એ ઓછું જોવા મળે છે. છતાં પણ હમણાં ગઈકાલનો જ એક દાખલો હમણાં એ બન્યો અને એની પર તરત જ પગલાં લેવાયા. ગઈકાલે જ હું એ મહિલા આયોગની જે ચર્ચા થઈ એ મેં ચર્ચા સાંભળી હતી અને આજે જ સવારે પેપરમાં છે કે એની પર તરત જ તાત્કાલિક પગલાં લેવાયા છે. એટલે બળાત્કાર એ ભયંકર બાબત છે અને જ્યાં પણ કંઈ બને, કંઈ બી થાય તો તમે એક વિદ્યાર્થી તરીકે, સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, એક એક્ટિવિસ્ટ તરીકે તાત્કાલિક એને રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ, એટલે FIR નોંધાવી જોઈએ અને સાથે સાથે ડૉક્ટરી તપાસ કરવી જોઈએ. આઈ એમ સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ આ સામાજિક સમસ્યા છે અને સ્ત્રીઓની સમસ્યા છે, એટલે મારાથી બોલાયા વગર રહ્યું નહીં. થેન્ક યુ અમરપાલીબેન. આ જે 93ના આંકડા મેં તમને કહ્યા એના પછી આપણે લાસ્ટ ટાઈમ જે જોયું હતું કે 2001માં શું થયું અને 2005માં શું થયું, અને એમાં જે બેને કહ્યું કે એમાં આંકડા ઘટ્યા છે, એ ઘટ્યા છે એનું જે પ્રમાણ છે એ પ્રમાણ માટેની કેટલીક વિગતો છે, એના માટે આપણી સરકારે જે રજૂઆત કરી છે અને ખાસ કરીને પહેલા જે બાબતો હતી અને આજે એમાં જે પરિવર્તન આવ્યું છે એમાં બળાત્કારના ગુના વિશેની કેટલીક પ્રારંભિક સમજૂતી આપણે મેળવીએ એટલે આપણને ખ્યાલ આવશે કે શા માટે આ પ્રમાણ આપણને ઘટતું જતું જોવા મળે છે. કારણ કે આપણા જે બળાત્કારનો ગુનો છે એમાં કલમ 375 અને 376 એમાં આ બાબતને એક અતિ ગંભીર ગુના તરીકે ગણવામાં આવી છે. એટલું જ નહીં, જ્યારે જ્યારે એની ડેફિનેશનમાં જ એવું કીધું છે કે જ્યારે આવું કાર્ય એની ઈચ્છા વિરુદ્ધનું હોય, કે પહેલાં તો આ ઈચ્છા જોવામાં જ નહોતી આવતી, જ્યારે ઈચ્છા વિરુદ્ધનું હોય અથવા તો આવું કાર્ય એની સંમતિ વિનાનું હોય, એટલે જેના પર બળાત્કાર થયો છે એની કોઈ સંમતિ ન હોય અથવા તો જો એની સંમતિ સાથેનું હોય અને એની સંમતિ એને અથવા તો જેના હિત છે એવી વ્યક્તિના મૃત્યુના ભયમાં અથવા તો ઈજાના ભયમાં મૂકેલી હોય અથવા તો એની સંમતિ સાથેનું હોય એવું કરનાર વ્યક્તિ જાણતો હોય કે તેણીનો પતિ નથી અને સ્ત્રી માનતી હોય કે તે પર પુરુષ પોતાનો પતિ છે, જો એની સંમતિ સાથેનું હોય પણ તે અસ્વસ્થ મનની હોવાને કારણે અથવા તો એની કોઈ કેફી પદાર્થની અસર હોવાને કારણે એની સંમતિ આપવાને કારણે સક્ષમ હોય અથવા તો જ્યારે એ સ્ત્રી 16 વર્ષની નીચેની વયની હોય ત્યારે એવું કાર્ય એની સંમતિથી કર્યું હોય કે સંમતિ વિના કર્યું હોય. એટલે આપણે ત્યાં બળાત્કારનું જે પ્રમાણ આંકડાકીય રીતે ઘટ્યું છે એમાં બેને કહ્યું એમ કે આપણી જે ડેફિનેશન કરવામાં આવી એમાં પહેલાં જે એક કે બે પરિસ્થિતિ હતી એને બદલે એને વધારે ને વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું અને એને લીધે જે નોંધણી હોય એ નોંધણીમાં આમાંથી કોઈ પણ બાબત હોય એ બાબત સાથે એ ઘટના કેટલી સુસંગત છે એ જોવામાં આવે છે. પણ હજુ એટલું તો ચોક્કસ સ્વીકારવામાં આવે છે કે બળાત્કારનો જે ગુનો છે એ ગુનો કરવા માટે પુરુષ લિંગની સ્ત્રીની યોનિમાં પ્રવેશ થવો જરૂરી છે, પછી એ પ્રવેશ ગમે તેટલો હોય. અને આ બાબત ઉપર ઘણીવાર કાયદાનો દુરુપયોગ પણ કરવામાં આવે છે, એના વિશેની અણસમજ પણ ધરાવતા હોય છે અને ઘણીવાર એ કિસ્સા એક્ચ્યુઅલ જે બન્યા હોય એ આવું નથી થયું માટે નોંધાતા નથી હોતા એવું પણ બનતું હોય છે. એટલે આંકડાઓની ભ્રમજાળમાં પડ્યા વિના આપણે એ બાબત સ્વીકારવી પડે કે બળાત્કારનો જે ગુનો છે એ ગંભીર ગુનો છે અને એને આપણે કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. મિત્રો, હવે આપણે સહેજ જોઈએ કે બળાત્કારના જુદા જુદા પ્રકારો કેવા છે.
જો તમે બળાત્કારના પ્રકારો વિશે જોવા માંગતા હોય તો એક છે કમ્યુનલ રેપ. આપણે ગુજરાતમાં જ્યારે જ્યારે આવા કમ્યુનલ રેપ થયા છે, બીજા સ્ટેટમાં પણ થયા છે, કે કમ્યુનલ રાયટ્સ વખતે કોઈ એક ધર્મની સ્ત્રી બીજા ધર્મનો પુરુષ, બીજા ધર્મની સ્ત્રી બીજા ધર્મનો પુરુષ, એવી રીતે કમ્યુનલ બેઝ ઉપર આપણે ત્યાં રેપ થતા હોય છે, એ કમ્યુનલ રેપ છે. બીજો છે ગેંગ રેપ, કે ઘણીવાર આખો ને આખા જે ગ્રુપ છે એ ગ્રુપ કોઈ એક્સ કે વાય વ્યક્તિ ઉપર બળાત્કાર કરતા હોય છે, ને આપણે ત્યાં આવા ગેંગ રેપના કિસ્સાઓ ઘણા નોંધાયેલા છે. ત્રીજો છે પોલિટિકલ રેપ, કે ઘણીવાર જેની પાસે પોલિટિકલ પાવર છે, જેની પાસે એ પ્રકારની સત્તા છે, એ આ પ્રકારનો ગુનો આચરે છે અને એ ગુનો ઘણીવાર નોંધાતો પણ નથી હોતો. રેપ ઓફ માઇનર્સ, કે ઘણીવાર કોઈ મોટો સમૂહ હોય, ત્યાં નાના સમૂહ અથવા તો લઘુમતી સમૂહ હોય, એની સ્ત્રી ઉપર પોતાની સત્તા, જમીન, પાવર વગેરેને લીધે આ પ્રકારની બાબત આચરવામાં આવતી હોય છે, એટલે એ રેપ ઓફ માઇનર્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે ડેફિનેશનમાં પણ કહ્યું છે કે ઘણીવાર બાળ લગ્ન થઈ ગયા હોય અથવા તો લગ્ન પછી પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધનું એની સાથેના સંબંધો રાખવા એ મેરિટલ રેપ છે. આર્મીમાં પણ આપણે આ વિષયથી બાકાત નથી રહી શકતા. ઇન્સ્ટિટ્યુશનલ રેપ, જે આઉટસાઇડ ધી હોમ આપણને જોવા મળે છે, કે જે બોસ હોય અથવા તો એનાથી જે ઉપરી હોય, એવી રીતે સંસ્થામાં ઘણીવાર આવા રેપના કિસ્સા બનતા હોય છે. અને જે લોકો ઇકોનોમિકલી ડિપેન્ડન્ટ સર્કમટન્સીસ એવા આવે કે જેને આર્થિક રીતે કોઈ કમાવાનું સાધન જ ન હોય અને આવી પરિસ્થિતિનો ભોગ બને અને એમાંથી એને પૈસા મળે, એમાંથી ધીમે ધીમે એ વેશ્યાવૃત્તિ તરફ વળે, એવી પણ આપણને જોવા મળતું હોય છે. બીજી રીતે જો આપણે એના પ્રકારો જોઈએ તો ત્રણ જોવા મળે છે. એક ક્રોધજન્ય, બીજો શક્તિ પ્રદર્શક અને ત્રીજું જાતીય પ્રેરિત. જે ક્રોધજન્ય રેપ છે એમાં કોઈ વ્યક્તિ એકાએક ગુસ્સામાં આવી જાય છે, જે રામ આહુજાએ ત્રણ પ્રકારો દર્શાવ્યા છે, અને એ પોતે ગુસ્સામાં ને ગુસ્સામાં એવું કૃત્ય કરી બેસે છે કે જેમાં એને પોતાને ભાન નથી રહેતું હતું. કેટલાક લોકો સ્ત્રીઓ ઉપર પોતાની શક્તિ પ્રદર્શિત કરવા માટે બળાત્કાર કરતા હોય છે, અને કેટલાક લોકોનું માનસ એવું હોય છે કે જે પોતે કોઈ સ્ત્રીને એકાંતમાં જોવે, એકલી જોવે, નબળી છે એવી રીતે જોવે, અને એનામાં જે સેક્સ્યુઅલ વૃત્તિ ડેવલપ થતી હોય છે, એ જાતીય પ્રેરિત બળાત્કાર કહેવામાં આવે છે. તો મિત્રો, તમને એ ખ્યાલ આવ્યો હશે કે બળાત્કાર જે છે એ કોઈ એક પ્રકારે આપણને જોવા નથી મળતા, પણ 8-9 પ્રકારે આપણને બળાત્કાર જોવા મળે છે. હવે આ જ્યારે બળાત્કાર થાય છે ત્યારે આપણે ભારતના સંદર્ભમાં જુદા જુદા જે આ વિષયના અભ્યાસો થયા છે અને એ અભ્યાસોમાંથી આપણને કેટલીક બાબતો બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ભારતના જુદા જુદા અભ્યાસોમાંથી આપણને એ જોવા મળે છે કે બળાત્કાર માટે કોઈ એક કારણ નથી હોતું. બળાત્કાર માટે એક કરતાં વધારે કારણ જવાબદાર હોય છે, અને એ કારણોને જો આપણે મુખ્યત્વે જુદા જુદા કારણોના સંદર્ભમાં જોઈએ તો નિકોલસ ગોય એ સાયકોલોજીસ્ટ, અને એ સાયકોલોજીસ્ટે જે રજૂઆત કરી છે એમાં એમણે કીધું કે બળાત્કાર જે છે એ એક આક્રમકતાનો ગુણ ધરાવે છે. એ બળાત્કારને કહે છે કે માનવીનો જ્યારે પોતાના સ્વભાવ ઉપરનો કંટ્રોલ નથી રહેતો, અથવા તો એને પોતાને એવી કંઈક નીડ ઊભી થાય છે કે જેને લીધે એની માનસિક પરિસ્થિતિ કાબૂમાં નથી રહેતી, ત્યારે એ બળાત્કાર કરે છે. એ એનું સાયકોલોજીકલ રીઝન છે, એનામાં એવી વૃત્તિ હોય છે, ઘણામાં પડપ્રિધન વૃત્તિ હોય છે, તો એને લીધે એવી રજૂઆત કરે છે. તો જો બીજી બાજુ આપણે પ્રોફેસર આનંદ ગ્રોવરનો સ્ટડી જોઈએ તો એમાં એ એવું કહે છે કે વ્યક્તિ પોતે જ્યારે બળાત્કાર કરે છે ત્યારે એ સ્ત્રીને સમાજની એક હીન નજરે જોવે છે. આ તો અબળા છે, આના ઉપર આપણે આવું કૃત્ય કરી શકીએ. અને એવી સ્ત્રીઓ જ્યારે બળાત્કારનો ભોગ બને છે ત્યારે સમાજમાં એને એટલી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે એનું વન ઓફ ધી રીઝન એ વેશ્યાવૃત્તિ આપણને જોવા મળે છે. આપણને એમ થાય કે આ વેશ્યાવૃત્તિને બળાત્કારને સો સંબંધ હશે. તો જો આપણે 2005 ડેટા જોઈએ અને વેશ્યાવૃત્તિની સમસ્યાની વાત કરીએ તો વેશ્યાવૃત્તિમાં જોડાયેલી 20% બહેનો એ ભૂતકાળમાં કોઈ ને કોઈ રીતે બળાત્કારનો ભોગ બનેલી હોય છે. એટલે ઘણીવાર એવું કરવામાં આવે છે કે કુમળી વયની સ્ત્રીઓ હોય,
એ સ્ત્રીઓને ઉપાડી જવામાં આવે, એનું અપહરણ કરવામાં આવે, એના પર બળાત્કાર કરવામાં આવે અને ધીમે ધીમે એને વેશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હોય છે. બીજું એક કારણ છે, એ છે બદલાની ભાવના. બળાત્કારના કેટલાક કિસ્સાઓમાં બદલાની જે ભાવના છે એ આપણને કારણરૂપ જોવા મળે છે કે કોઈને કોઈ પ્રકારે એનો બદલો લેવો. એ સ્ત્રીની સામે વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય, એનું જીવન બરબાદ કરવાની વૃત્તિ હોય, એની પ્રતિષ્ઠા, એની આબરૂને ધક્કો પહોંચાડવાનું હોય, અને એવા બદલાની ભાવનાના રૂપે આ એક ગંભીર ગુનો આચરવામાં આવતો હોય છે. એકાંત, આપણે ત્યાં બળાત્કારના જે કિસ્સાઓ થયા છે એ કિસ્સાઓનું વિશ્લેષણ જે ક્રિમિનોલોજિસ્ટે કર્યું છે એમાં એક બાબત બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે મહદઅંશે સાંજના અથવા તો રાતના જ્યારે કોઈ સ્ત્રી એકલી નીકળે છે ત્યારે એ એકાંત એ પેલા અપરાધીઓને ઉત્તેજન અપાવે છે. ખાસ કરીને પર્વતર પ્રદેશ હોય એવા પ્રદેશોમાં આ એકાંતવાળી પરિસ્થિતિ છે એમાં આપણને આ જોવા મળે છે. પ્રોફેસર રામ આહુજાનો જે અભ્યાસ છે એમાં પણ આપણને એ જોવા મળ્યું છે કે 70% કિસ્સામાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીના ઘરમાં જ બળાત્કાર બન્યા હોય એવું જોવા મળે છે કે જ્યારે એ સ્ત્રી ઘરમાં એકલી હોય. તો બીજી બાજુ એનાથી એક જુદું પણ કારણ છે કે ગીચ વસ્તી, ખાસ કરીને મેટ્રોપોલિટન સિટીમાં, એમાં તમે જુઓ તો તિવારીનો દિલ્હીનો જે અભ્યાસ છે એમાં આપણને એવું જોવા મળ્યું છે કે દિલ્હી જેવા મેટ્રોપોલિટન સિટીમાં ભર બજારે પણ આવી ઘટના બનતી હોય એવું નકારી શકાય નહીં. જાતીય તૃપ્તિની ઈચ્છા, બળાત્કારી પુરુષનો જે હેતુ છે એ સ્ત્રી દ્વારા બળજબરીથી શારીરિક સુખ મેળવવાનો છે. જ્યારે જ્યારે રમખાણો થયા છે, યુદ્ધો થયા છે ત્યારે ગુંડાઓ, સૈનિકો એ બધામાં ક્યારેક આપણને એવું જોવા મળે છે કે સ્ત્રીઓ સાથેના આ પ્રકારના વ્યવહાર જોવા મળે છે. કેટલાક લોકોનો અનુભવ એવો છે કે જાતીય ઈચ્છા જે છે એ જાતીય ઈચ્છા ઉપર જ્યારે એમનો કંટ્રોલ નથી રહેતો ત્યારે આવી પરિસ્થિતિનો ભોગ બનતા હોય એવું જોવા મળે છે. દાખલા તરીકે આપણને ઘણીવાર એવું જોવા મળે કે કોર્ટમાં કેમ આવું બન્યું, અથવા તો પોલીસ સ્ટેશને જ કેમ આવું બન્યું, અથવા તો જેને આપણે રક્ષક માનીએ છીએ એ લોકો જ આવી પરિસ્થિતિનો ભોગ બનાવતા હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તાજેતરમાં જ બેને કહ્યું કે અમદાવાદમાં જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે એની પાછળ એમની વૃત્તિ, એની સાથે સાથે અત્યારના સંજોગોમાં જો આપણે જોઈએ તો સ્ત્રીઓ પોતે પણ ઘણીવાર આવા ઉત્તેજક પોશાક, ખાસ કરીને એમની યુવાની પ્રદર્શિત કરવા માટે આવું કરતી હોય છે કે એમના ઉત્તેજક પોશાક, ખાસ કરીને 18-20 વર્ષની વય જૂથમાં થયેલા બળાત્કારનું જે એનાલિસિસ કરવામાં આવ્યું છે એમાં યુવતીઓના હાવભાવ, યુવતીઓના પોશાક, એમનું વર્તન એ પણ એને માટે જવાબદાર જોવા મળે છે. બીજી બાજુ આપણે ત્યાં અત્યારે એટલું બધું અશ્લીલ સાહિત્ય, ટીવીની ચેનલો, ફિલ્મો એ બધામાં હાલતાં ચાલતાં આપણને બળાત્કારના કિસ્સાઓ જોવા મળે છે. એટલે આ ઘટના એક સામાન્ય બની ગઈ છે અને જાણે એવી ઘટના ન હોય તો જાણે એ મનોરંજનનું સાધન એ પૂરતું નથી એવું ગણવામાં આવે છે. તો આવા બધા જે પાવર પોલિટિક્સ છે, ખાસ કરીને કાસ્ટ, ક્લાસ અને કમ્યુનિટીમાં પાવર સ્ટ્રક્ચર અને પુરુષ પ્રધાનતા એ આપણા સમાજની જે વાસ્તવિકતા છે એને લીધે આપણને બળાત્કાર થતા હોય એવું જોવા મળે છે. મિત્રો, હવે આપણે પછીના પોઈન્ટ ઉપર જોઈએ કે ખાસ કરીને જે જેન્ડર સાથે સંકળાયેલું છે કે પુરુષનું જે વલણ છે, પુરુષની જે સત્તા છે એનામાં જે પ્લેઝર ઓફ મેન, તમે મથુરા કેસ જુઓ, રમીઝાબીનો જુઓ, ગોવાના ગેંગરેપ જુઓ કે જેમાં એક પ્રેગ્નન્ટ સ્ત્રી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો, ડોક્ટર અને દર્દીના સંદર્ભમાં બેંગ્લોર અને વિમોચના સંસ્થાએ જે આંદોલન આચર્યું હતું એ જુઓ, એલ્ફિસ્ટન કોલેજનો જે રેપ છે કે એક સ્ટુડન્ટ અને 6 છોકરા એ આખો જે ગ્રુપ ગેંગની વાત હતી
એ બધામાં આપણને બહુ જોવા મળે છે કે મધ્યમ વર્ગ હોય, ખામોશી હોય, ડરપોકતા હોય, એકલતા હોય, અને ખાસ કરીને જે ઉચ્ચ અથવા તો પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ એ નાની વ્યક્તિનું શોષણ કરે છે, અને એ શોષણમાં એ વ્યક્તિ જ્યારે અમુક હદથી આગળ વધારવાની તક આપે છે ત્યારે એમાંથી આપણને આ બધી બાબત જોવા મળે છે. અત્યારે એટલું થયું છે કે જે જુદી જુદી સંસ્થાઓ છે અને જુદી જુદી વય જૂથની વ્યક્તિઓ છે એ આના વિશે થોડી અવેર બની છે, અને એને લીધે આ બાબતમાં થોડો ઘટાડો થયો હોય એવું જોવા મળે છે. પણ આને આપણે એની જો અસરોના સંદર્ભમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે બળાત્કારને લીધે એની અસરો કેવી રીતે થતી હોય છે. કોઈ સંજોગોમાં બળાત્કારીઓ બળાત્કાર કરીને એને એમ થાય કે હવે આપણે પકડાઈ જઈશું, આ છોકરી બધાને કહી દેશે, તો એનું ખૂન કરતા અચકાતા નથી હોતા. કેટલીક વાર ગર્ભાધાનની સમસ્યા એમાંથી થતી હોય છે, કારણ કે બળાત્કારી જે છે એ અપરાધી સાથેના જાતીય સતામણી, એના એક્સ કે વાય વ્યક્તિ સાથેના સંબંધો, એમાંથી એને ગુપ્તરોગ થવાની શક્યતા, એઇડ્સ જેવા પ્રોબ્લેમ એમાંથી સર્જાય છે. પતિ, સાસુ સસરા કે મા બાપ અને ભાઈઓ વગેરે નિકટના જે સગા છે એ ઘણીવાર બળાત્કારના કિસ્સામાં સ્ત્રીની જે પ્રાયોરિટી છે, સ્ત્રીની જે પ્રામાણિકતા છે, પ્યોરિટી છે, એની સામે શંકા ઉઠાવતા હોય છે, અને આને લીધે કુટુંબ જે પ્રતિષ્ઠા છે એના ઉપર ભંગાણ થતું હોય છે. એટલે કૌટુંબિક ભંગાણ અને બ્રોકન ફેમિલી આમાંથી સર્જાવાની શક્યતા વધે છે. બળાત્કારનો અનુભવ કોઈ પણ સ્ત્રી માટે સુખદ નથી હોતો, બહુ જ દુઃખદાયક હોય છે. એ સ્ત્રીની માનસિક પરિસ્થિતિ એ એટલી હદે એ થઈ જાય છે કે એમાંથી એ આત્મહત્યા કરવાનું પણ વિચારે છે. તમને એ પણ ખ્યાલ હશે કે થોડા વખત પહેલા અમદાવાદમાં જે બીજલ બળાત્કાર કેસ થયો અને એમાં એ છોકરીની માનસિક હાલત એટલી બધી બગડી ગઈ કે એને સુસાઇડ કરવો પડે. એટલે માનસિક રીતે એ સ્ત્રીઓ એટલી બધી પડી ભાંગે છે કે એને પછી જીવન જીવવા જેવું લાગતું નથી હોતું. એટલે આ પરિતાપમાંથી એને આપણે મુક્ત કરાવવી જોઈએ. આ ઉપરાંત સમાજનું જે દબાણ છે એ સમાજનું દબાણ એના ઉપર વધતું જતું હોય એવું જોવા મળે છે. તો તમને ખ્યાલ હશે કે ગયા વખતે આપણે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી હતી. એ સામાજિક સમસ્યામાં આપણે જોયું હતું કે કોઈ પણ એવી પરિસ્થિતિ જે સમાજની નોંધપાત્ર સંખ્યાને અસર કરતી હોય, એના અનિચ્છનીય પરિણામો હોય. આપણે એ પણ જોઈએ છીએ અહીંયા કે બળાત્કારના પરિણામો સમાજમાં ઈચ્છનીય નથી હોતા પણ અનિચ્છનીય હોય છે. તો આપણે સામાજિક સમસ્યાનું પાછું લક્ષણ તમે જુઓ કે એને દૂર કરી શકાય એવી લોકો માન્યતા સેવે છે અને આ માટે કંઈક ઉપાયો માટે સામૂહિક પગલાં લે છે. આપણે પણ બળાત્કારના ઉપાય માટે સજ્જ રહેવાનું છે, અને આ માટે જો આપણે જોઈએ તો કાનૂની ઉપાય છે આપણી પાસે. 1983નો જે ફોજદારી કાયદો છે એમાં જે કાંઈ બાબતો કહેવામાં આવી છે, કાનૂની કાયદામાં જે કસ્ટોડિયલ રેપની વાત કરવામાં આવી છે કે જેમાં રક્ષક તરીકે ફરજ બજાવતા જે કોઈ અધિકારી હોય એ જો એના ઉપર બળાત્કાર આચરે તો એ રક્ષક અથવા તો ફરજ બજાવતા હોય. દાખલા તરીકે આપણે ત્યાં પોલીસ થાણો છે, હોસ્પિટલ છે, રિમાન્ડ હોમ છે કે જેમાં આપણે એક અપેક્ષા લઈને જઈએ છીએ કે જ્યાં આપણને ન્યાય મળશે, અને છતાંય જ્યારે એવી વ્યક્તિઓ આવું કરે છે ત્યારે એની સામે કોર્ટ સખતમાં સખત પગલાં લે છે. આના માટે ખાસ અદાલતો ઊભી થવી જોઈએ. મહિલા વકીલો, મહિલા પોલીસ સ્ટેશનો, આ બધું ધીમે ધીમે હવે વધવા લાગ્યું છે. બળાત્કારની વ્યાખ્યામાં જ્યાં જ્યાં શક્યતા લાગી છે ત્યાં આપણે અગાઉ જોયું કે ગુજરાતની, ભારતની જે સ્ત્રી સંસ્થાઓ છે એ સ્ત્રી સંસ્થાઓએ સામૂહિક પ્રયત્નો દ્વારા ઉચ્ચ કક્ષાએ આ અંગેની માંગણી કરી છે, અને બળાત્કારમાંથી કેવી રીતે ઉગારી શકાય સ્ત્રીઓને, એનું પુનઃસ્થાપન એક સામાન્ય વ્યક્તિ તરીકે કેવી રીતે કરી શકાય એ માટેના પ્રયત્નો કર્યા છે, અને સ્વ બચાવ માટેની સ્ત્રીઓને તાલીમ આપવી જોઈએ એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે.
કારણ કે એકલા જવું કે એકલા ફરવું કે સ્ત્રી હોવું અને આપણે આ કામ ન કરી શકીએ એ સાથે આપણે સંમત ન થવું જોઈએ. આપણે પોતે જ આપણું એક રક્ષણ મેળવી શકાય એવી તાલીમ આપણને મળવી જોઈએ. એટલે કોઈ આલતુ ફાલતુ પુરુષ જે છે એ આપણી પાસે આવી જ ના શકે. અને જો આપણે આવા પ્રયત્નોથી જીવીશું તો બળાત્કારનો ભોગ બનવાની બહુ શક્યતા નહીં રહે. એટલે પહેલાં તો આપણે આપણી જાતને, આપણે આપણા સ્વને, આપણે પોતે જ એટલા સરસ રીતે તૈયાર થવાની જરૂર છે કે જેથી કરી અને આ સમસ્યાનો ભોગ આપણે ન બની. જ્યાં પણ આવું બને છે ત્યારે તરત એની સામે સામનો કરતા શીખવું જોઈએ. એ સ્ત્રીને આપણે એક દયાજનક પરિસ્થિતિમાં મૂકીએ એના કરતા એ થોડી પોતે પોતાની રીતે શીખે એ પણ એટલું જ જવાબદારીપૂર્વક આપણે વર્તવું જોઈએ નાગરિક તરીકે. અને આપ સૌ તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે, એટલે સમાજમાં જ્યાં જ્યાં આવી ઘટના બને છે ત્યાં આપણે એની સામે એક પગલાં લેવા જોઈએ અને સામૂહિક પ્રયત્નો દ્વારા, સમાજમાં અવેરનેસ દ્વારા આપણે ચોક્કસ આ સમસ્યાને થોડી હળવી બનાવી શકીએ એવું આપણે માનીએ છીએ. મિત્રો, એ પછીની સમસ્યા વિશે આપણે થોડી વાત કરીએ અને એ છે આત્મહત્યાની સમસ્યા. આત્મહત્યા વિશે સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે આપ સૌ જાણતા હશો કે સમાજશાસ્ત્રમાં દર્ખાઈમે આ વિશેની રજૂઆત કરી. એને આત્મહત્યા વિશે એક આખું પુસ્તક લખ્યું. એમાં એને જુદા જુદા પ્રકારો દર્શાવ્યા, એના જુદા જુદા તારણો દર્શાવ્યા અને આ સમસ્યાને આપણે કઈ રીતે જોઈએ છે તો સૌથી પહેલા તો એનો અર્થ જોઈએ. આપણને સૌને એ ખ્યાલ છે કે સુસાઇડ શબ્દ જે છે એમાં જો તમે જોશો કે અંગ્રેજી અને લેટિન શબ્દ શિવ એટલે કે પોતાની જાતે અને શીડો એટલે મારી નાખવું, એટલે પોતાની જાતને મારી નાખવી એને સુસાઇડ ગણવામાં આવે છે. આત્મહત્યાના ગુજરાતી શબ્દમાં જો આપણે જોઈએ તો એમાં એવું છે કે આત્મ એટલે પોતાની જાત અને હત્યા એટલે મારી નાખવું, એટલે પોતાની જાતને મારી નાખવાનું કૃત્ય એ આત્મહત્યા છે. આપણને એ થાય કે એલ્વિન સ્ટેન્જલે જે વ્યાખ્યા આપી છે કે આત્મહત્યા એ પોતાની જાતને નાશ કરવાના હેતુથી સભાનતાપૂર્વક પ્રાણઘાતક કૃત્ય છે. એમાં ત્રણ બાબતો મહત્વની છે. એક તો એ છે કે આત્મહત્યા એ પ્રેરિત કૃત્ય છે. બીજું એ છે કે આત્મહત્યા એ સભાનતાપૂર્વકનું કૃત્ય છે. અને ત્રીજું એ છે કે આત્મહત્યા પાછળ પોતાની જાતનો નાશ કરવાનો જે હેતુ હોય છે એ એમાં મહત્વનો છે. હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આત્મહત્યા એ પ્રેરિત કૃત્ય છે ત્યારે આપણને એ ખ્યાલ આવે છે કે પોતાની જાતનો નાશ કરવા માટે કોઈ આપણને પ્રેરણા આપે છે. સ્ત્રીઓના સંદર્ભમાં જો આપણે જોઈએ તો કેટલાય કિસ્સા એવા બન્યા છે, ખાસ કરીને જો આપણે દહેજના મૃત્યુના સંદર્ભમાં જોઈએ તો દહેજને લીધે મૃત્યુ પામનાર જે સ્ત્રી છે એનું મોત એ સ્વાભાવિક નથી પણ એ પ્રેરિત કૃત્ય છે, એ સભાનતાપૂર્વકનું કૃત્ય છે. અને એ સભાનતાપૂર્વકનું જે કૃત્ય છે એમાં એને પોતાને સમક્ષ બે વિકલ્પો હોય છે. કાં તો એ દુઃખમય રીતે જિંદગી જીવવા માટે તૈયાર થાય છે અથવા તો એ આત્મહત્યા કરનારી વ્યક્તિને પોતાની જાતને મારી નાખવાનો નિર્ણય લે છે. 1950માં અને 2005માં જો તામિલનાડુની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે જે વ્યક્તિગત રીતે અને જે સામૂહિક રીતે આત્મહત્યાના કિસ્સા વધતા જાય છે એ કિસ્સા જોતા આત્મહત્યા એ બહુ મોટી સામાજિક સમસ્યા આપણને જોવા મળે છે. અને એના જે જુદા જુદા કારણો છે એ કારણો તરફ જો આપણે જોઈએ તો આત્મહત્યા એ એક કરતા
વધારે કારણોથી સર્જાતી હોય એવું જોવા મળે છે. દાખલા તરીકે દહેજ પ્રથા અને અધિલગ્ન પ્રથા, બાળ લગ્ન અને વડીલ યોજિત લગ્ન, કુટુંબમાં તાણ અને તંગદિલી ભર્યા સંબંધો, આર્થિક બોજો અને સ્ત્રીનું આર્થિક પરાવલંબન, વ્યક્તિવાદ અને સ્વમાનની ભાવના, બળાત્કાર અને કુંવારું માતૃત્વ, ભૌતિકવાદની ઘેલછા, સામાજિક સુરક્ષાનો અભાવ, છૂટાછેડા, ભગ્ન કુટુંબ, માનસિક કારણ અને સમૂહ માધ્યમો, આ બધા કારણો એવા છે કે જેમાં ઘણીવાર એવું બનતું હોય છે કે મમ્મી પપ્પાને એમ થાય કે આપણે આપણી દીકરીને ઉચ્ચ અને કુળવાળ કુટુંબમાં પરણાવીએ અને આવા પછી મૂર્તિઓ મેળવે અને કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે. એને જાત જાતની અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષા આપણે સંતોષી નથી શકતા અને એને લીધે એક નજીવા કારણસર એ નવવધુને એટલો બધો ત્રાસ આપવામાં આવે, એટલી બધી રજૂઆત કરવામાં આવે કે એમાંથી પછી એ આત્મહત્યા કરે છે. ઘણીવાર દહેજને લીધે એના સાસુ સસરા એવું માને છે કે આ આપણી એક મૂડી છે, આવકનું સાધન છે, એટલે એને મેણા ટોણા મારીને તું આજે આ લઈ આવ, આજે તે લઈ આવ, એની અવગણના કરે, એને ત્રાસ આપે અને પછી એવી પરિસ્થિતિ થાય કે જેમાંથી એ આત્મહત્યા તરફ દોરે છે. જુદા જુદા રાજ્યોની જે આંકડાકીય માહિતી છે એમાં આપણને બહુ સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે કે દેશભરમાં આજે હજારોની સંખ્યામાં આ આત્મહત્યાના કિસ્સા વધતા જાય છે. ઘણીવાર એવું બને છે કે વડીલો સ્વપસંદગીના આંતરજ્ઞાતીય આંતરધર્મીય લગ્નને પ્રાધાન્ય નથી આપતા અને એને પછી એક્સ કે વાય વ્યક્તિ સાથે પરણાવી દેવામાં આવે છે અને એની એ પછી અશક્તિ હોય છે. કેટલીક જગ્યાએ તો બાળ લગ્ન થાય, એ બાળ લગ્નને લીધે કોઝોડા લગ્ન સર્જાય અને એમાંથી આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો કુટુંબમાં આર્થિક તાણ અને તંગદિલી ભર્યા સંબંધો કે કુટુંબ પોતે જ એના માટે સંમત ન થતું હોય, એમને એવું થાય કે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એ જીવવા લાયક નથી, એ વ્યક્તિને પોતાને એમ થાય કે આપણે આ બાબત સાથે સ્વાવલંબન કરી શકીએ એમ નથી, તો એ તાણ, એ તંગદિલી એને માનસિક અસ્વસ્થતા સૂચવે છે, એટલે મનની તંગ પરિસ્થિતિ સૂચવે છે. એમાંથી ચિંતા, ગુસ્સો, ઈર્ષા, દ્વેષ, તાણ એ બધું સર્જાય છે. ડોક્ટર નીરાબેન દેસાઈના અભ્યાસમાં આપણને એ જોવા મળ્યું છે કે આત્મહત્યામાં સ્ત્રીને યાતનાનો એટલો બધો શ્રમ કરવો પડે છે કે એને એમ થાય કે હવે આ કરતાં આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી દેવી અને પછી એ આત્મહત્યા તરફ જતી હોય છે. આર્થિક બોજો અને સ્ત્રીનું જે આર્થિક પરાવલંબન છે કે ઘણીવાર એવું બને છે અને આપણો જો આઈસીએસએસઆરનો રિપોર્ટ તમે જુઓ તો એમાં પણ આ જોવા મળ્યું છે કે રાષ્ટ્રીય સમિતિ એ વધતા જતા આર્થિક બોજને આજે આપણે જોઈએ કે દેવાને લીધે આખું કુટુંબને કુટુંબ નાબૂદ થઈ જાય છે. બીજી બાજુ ભૌતિકવાદ વધ્યો છે, એમને એમ થાય છે કે અમે એકદમ પૈસાદાર થઈ શકીએ. એટલે આ બધી બાબતને લીધે સ્ત્રીઓને હંમેશા આર્થિક તંગદિલી અનુભવવી પડે છે અને બીજી બાજુ એને સામાજિક સુરક્ષાનો અભાવ હોય છે. એટલે સ્ત્રીઓનું ચારિત્ર અમુક હદ સુધી સલામત રહે, પછી અપહરણ થાય, છેડતી થાય, બળાત્કારના કિસ્સા થાય અને એવી સ્ત્રીને પછી કાંઈ માર્ગ ન મળે તો એ આત્મહત્યા તરફ જતી હોય એવું આપણને જોવા મળે છે. જે સ્ત્રીઓએ છૂટાછેડા લીધેલા છે એ સ્ત્રીઓ વધારે આત્મહત્યા કરે છે, કારણ કે એને લીધે જે માનસિક રીતે અસર થાય છે, એની જે પ્રતિષ્ઠા ભંગ થાય છે, એનું જે જીવન અસહ્ય બને છે, એને જે નકારાત્મક બાબતો સહન કરવી પડે છે અને એમાંથી એનો જે જીવનનો માર્ગ છે એ આર્થિક અને સામાજિક રીતે અસલામતી ભર્યો બને છે અને એ અસલામતી સ્ત્રીઓને આત્મહત્યા તરફ લઈ જાય છે. વ્યક્તિવાદ અને સ્વમાનની જે ભાવના છે એ પણ કેટલેક અંશે આત્મહત્યા માટે જવાબદાર છે. અત્યારે વ્યક્તિ જ મહત્વની છે એટલે એને પેલી કૌટુંબિક હિંસ જે હૂંફ હોય એ ગુમાવી બેસે છે. વાત વાતમાં કોઈનું અપમાન કરવાનું હોય, વિરોધ કરવાનો હોય, વ્યક્તિ સ્વાતંત્ર્યની ભાવના હોય
એનામાં સહિષ્ણુતા, ત્યાગ ભાવના, પરાર્થવાદી પણ ઓછું થતું હોય તો એવા સંજોગોમાં નિરા દેસાઈએ એવું કીધું છે કે ધીમે ધીમે આપણને આત્મભાન થતું જાય છે કે વ્યક્તિનું પોતાનું પણ એક વ્યક્તિત્વ છે. એટલે વર્તમાન નારી એ નિષ્ક્રિય જીવન જીવવા નથી માંગતી, એને મુક્તિ મેળવવી છે. અને એ મુક્તિ, એ વ્યક્તિવાદ એ ઘણીવાર પોતાની ઈચ્છા મુજબનો પરિપૂર્ણ ન થતા એ આત્મહત્યા તરફ દોરાય છે. તો આવા બધા કારણો ઉપરાંત જે વ્યક્તિને એમ લાગે છે કે હું કરું એનાથી જો બીજાને સુખ મળતું હોય, જે દરખાઈ મેં કહ્યું છે કે એનોમિક સુસાઇડ, જેને જે પરિસ્થિતિમાં રહેવા માટે ટેવાયેલા હોય એનાથી વિરુદ્ધની પરિસ્થિતિ સર્જાય, તો દરખાઈ મેં જે ત્રણ પ્રકારો દર્શાવ્યા છે કે ઘણીવાર વ્યક્તિને પોતાને એવું લાગે છે કે જીવન જીવવા જેવું નથી, તો એ અહમવાદી સુસાઇડ કરે છે, મારું કોઈ આ દુનિયામાં નથી એવું એ માને છે અને એને માટે આ માર્ગ લે છે. તો બીજી બાજુ આપણને એવું પણ જોવા મળે છે કે છોકરી માટે મા મૃત્યુ પામતી હોય, છોકરા માટે મા મૃત્યુ પામતી હોય અને એવી પરિસ્થિતિમાં એ પરાર્થવાદી આત્મહત્યા કરે છે અને એનોમિક સુસાઇડ પણ થાય છે. અત્યારે આપણને એનોમિક સુસાઇડના કિસ્સા ભારતના સંદર્ભમાં વધારે જોવા મળે છે. અને સાયકોલોજીકલ કે આપણે એક થોડું દુખાવ્યું એટલે આત્મહત્યાનો માર્ગ અપનાવવો એવું કંઈ બહુ મહત્વનું નથી હોતું, તો આ બધી બાબત એ આત્મહત્યાના પરિણામો સાથે સંકળાયા કરતા એ કયા કારણોસર આત્મહત્યા કરે છે. કારણ કે આફ્ટર ઓલ મૃત્યુ પામવાનું છે ને પછી તો એનું ફેમિલીનું શું થશે, એનું કુટુંબનું શું થશે એ વ્યક્તિ નથી જોવા રહેવાની, એટલે એના પરિણામો ગંભીર આવવાના છે જ અને આવે છે એ આપણે માની લેવું જોઈએ. તો આનું નિવારણ કેવી રીતે કરી શકાય? આપણે ત્યાં એના અસરકારક કાનૂન છે. મિત્રો, તમારે નોંધવું હોય તો નોંધી લેજો, 1929માં બાળ લગ્ન, 54 સ્પેશિયલ મેરેજ એક્ટ, 1961માં દહેજ પ્રથા, 1955માં હિન્દુ લગ્ન ધારો, 1956માં વારસા ધારો, 1971માં ગર્ભપાતનો કાનૂન. અને આ બધામાં જો આપણે જોઈએ તો કેટલા બધા કાનૂન એવા છે કે જે સ્ત્રીઓને રક્ષણાત્મક બાબતો ઉપર ભાર મૂકે છે, અને એ બાબત જો કરવામાં આવે અને એકો એક કાનૂનનો અસરકારક રીતે જો અમલ કરવામાં આવે તો મને લાગે છે કે સ્ત્રીઓની જે આ સામાજિક સમસ્યા છે એ હળવી કરાવી શકાય. પણ માત્ર કાનૂન આપણે ત્યાં અસરકારક રહ્યો નથી અને અસરકારક રહેવાનો નથી, તો આપણે શું કહી શકીએ આને માટે એ પણ મહત્વની બાબત છે. એક તો એ છે કે આપણે સ્ત્રી વિષયક દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવું જોઈએ. સ્ત્રી જીવન અંગેની પરંપરાગત જે વિચારસરણી છે એનું જે સાતત્ય છે, સમાનતા, સ્વતંત્રતા, લોકશાહી, માનવતા, વ્યક્તિનું ગૌરવ, સામાજિક ન્યાય, આ બધું બંધારણે આપ્યું છે અને જો એને વાસ્તવિકતામાં મૂકીએ તો સ્ત્રીઓ સામેના જે બેવડા ધોરણો છે એ બેવડા ધોરણો અટકી જશે. કારણ કે આપણે ત્યાં જ્યારે મૂલ્યાંકન કરવાનું હોય છે એક વ્યક્તિ તરીકે, તો સ્ત્રી માટેનું જુદું હોય છે અને પુરુષ માટેનું જુદું હોય છે, એટલે આ બધી બાબતને આપણે બરાબર સમજી લેવી જોઈએ. આપણા જે સંસ્થાકીય વ્યવહારો છે એ વ્યવહારોમાં પરિવર્તન લાવવું જોઈએ. સ્ત્રીની સમાજની જે વિચારસરણી દ્વારા આપણને જોવા મળે છે, એટલે લગ્ન છે, કુટુંબ છે, વ્યવસાય છે, મિલકત, શિક્ષણ, જાહેર જીવન, આ બધામાં આપણને તમામ સંસ્થાઓમાં સ્ત્રી અને પુરુષોમાં આપણને જે ભેદભાવ જોવા મળે છે એ ભેદભાવ ન રહે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને આપણા જે સામાજિક ધોરણો છે એ સામાજિક ધોરણોમાં પણ પરિવર્તન લાવવું જોઈએ. યોગ્ય રીતે આપણે સમાજીકરણ કરવું જોઈએ. કારણ કે ભારતીય સમાજમાં સ્ત્રીનું એક એવી રીતે સમાજીકરણ કરવામાં આવે છે કે આપણે અસમાન છીએ, સ્વતંત્રતાના ભોગવાય, સ્વચ્છંદતા તરફ તો જવાય જ નહીં, નસીબવાદને પ્રોત્સાહન આપવાનું, સહનશક્તિ, ઉદારતા, સહિષ્ણુતા, પરાર્થવાદી, સેવાભાવની આ બધી આપણી પરંપરાઓ રહી છે. હવે જો આપણે આ બધા ગુણોથી કેળવાવું હોય અને સામાજિક જાગૃતિનો માર્ગ ન અપનાવીએ તો કેટલાક પ્રશ્નો ઉભા થવાની જરૂર છે. કારણ કે ઘણીવાર તો આ વિશેના
સામાજિક જાગૃતિ લાવવામાં કેટલાક પરિબળો બરોબર કામ નથી કરતા, તો એના માટે પણ આપણે બરાબર પ્રયત્નો કરવા જોઈએ. જે કુટુંબમાં એકતાભર્યું વાતાવરણ છે, કારણ કે અત્યારે માણસને પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરવા હશે તો કુટુંબમાં એકતા હોવી જોઈએ. દરખાઇમે પણ આ વાતને કરી છે કે જે કુટુંબમાં એકતા છે ત્યાં આત્મહત્યાના કિસ્સા ઓછા બને છે. સામૂહિક પગલા, કારણ કે સામૂહિક સુસાઇડ થવા માંડ્યા તો બધાએ પ્રયત્નો કરવાના છે. જે જે પડી ભાંગે છે એને બહાર લાવવાના છે. આ માટેની હેલ્પલાઇન આપણે શરૂ કરવી પડે. અને આફ્ટર ઓલ વ્યક્તિ કુટુંબમાં રહે છે, એટલે કુટુંબમાં જેટલી સંવાદિતા હશે એટલી સંવાદિતા એમાં વધારે અસરકારક બનશે. માધ્યમોની પણ અસરકારક ભૂમિકા રહી છે, કારણ કે માધ્યમોમાં આ બધું બતાવે છે એટલે સામાન્ય માણસ એને આચરે છે. તો મિત્રો, આ બધા જે પ્રશ્નો આપણે જોઈએ છીએ એમાં આ સેશનમાં આપણે સ્ત્રીઓની બે સામાજિક સમસ્યાની બહુ જ ઉપરછલી વાત કરી છે. એક ગંભીર એવી સમસ્યા એ બળાત્કાર અને માનવીનું પોતાનું જીવન નાશ કરે એવી આત્મહત્યાની સમસ્યા. આ બંને સમસ્યાઓ સ્ત્રી જીવનને એક વિશેષ રીતે સ્પર્શે છે. એના એક સામાજિક સમસ્યાના સંદર્ભમાં જો આપણે મૂલવીએ તો આપણે એનો અર્થ જોયો, એના કારણો વિશેની વાત કરી, એના પરિણામો વિશેની વાત કરી અને કેવી રીતે એને દૂર કરી શકાય એ વિશેની રજૂઆત કરી છે. સ્વાધ્યાયઃ પરમં તપઃ.